છોટાઉદેપુર મહેસૂલી કર્મીઓ માસ સીએલ ઉપર ઉતરી જતા કામગીરી ઠપ પડી હતી. કરજણના મામલતદારને ડમ્પર ચાલકે બાઇક નડફેટમાં લીધા. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા હતા, જેને લઈને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અને પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ ઘટનાસ્થળે જઈને રેતી ભરેલા ઓવરલોડ ડમ્પરો અને ગેરકાયદેસર રેતી ખનનને લઈને કરજણના મામલતદાર અને સર્કલને ગાળો આપી અશોભનીય વર્તન કરાતા જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા. ગુજરાતના કર્મચારીઓ અને મામલતદારોના મંડળ દ્વારા અપાયેલા આદેશ મુજબ આજ રોજ સમગ્ર ગુજરાતના મામલતદારો એક દિવસની માસ સીએલ ઉપર ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં છોટાઉદેપુર મામલતદાર કચેરીના તમામ કર્મચારીઓ માસ સીએલ પર જઈને મનસુખ વસાવા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જો તેઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો રાજ્ય મંડળ દ્વારા કરેલા આદેશ અનુસાર અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવાનું પણ એલાન કરેલ છે. મામલતદાર શ્રી કરજણ અને સર્કલ ઓફિસર કરજણ સાથે જે રોડ અકસ્માત બાબતે જે માનનીય સંસદ સભ્યશ્રીએ જે અશોભનીય વર્તન કર્યું તે બદલ મામલતદાર એસોસિએશન અને ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે આજે માસ સીએલનો કાર્યક્રમ રાખ્યો છે. જો અમારી માંગણી જે ન સંતોષાય તો આવતીકાલ તારીખ 5 તારીખથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું આયોજન કરવામાં આવેલ છે. હજી સુધી કોઈ અપડેટ આવેલા નથી. ઉપલી જે અમારા મંડળ તરફથી આ માસ સીએલ સમેટવાનું કે આ ચોક્કસ મુદત કેન્સલ કરવાનો હજી સુધી કોઈ નિર્ણય આવેલ નથી. તેથી જો આદેશ ન થાય તો 5 તારીખથી જે આવતીકાલથી અમારે આ ચોક્કસ મુદતની હડતાળ એ કાયમ રહેશે.